विद्यार्थी मित्रों, हूँ जयेन्द्र भाई पटेल पसारवा विद्यालय ने सरस्वती विद्यामंडल तरफ थी ऑनलाइन शिक्षण में आपनु स्वागत करूँ छू। आज धोरण 12 विषय नामाना मूल तत्व प्रकरण नंबर 5 भागीदार नो प्रवेश भाग नंबर 2 में हूँ आपने भागीदारी पेढ़ी अंदर नवा भागीदार प्रवेश समय पागड़ी अंगे जे जुदा जुदा मुद्दा उपस्थित थाय छे ते अंगे तेनी हिसाबी नोंधो केवी रीते करवी तेनी समझ आपीश। आ पहला भाग एक में आपणे जोई गया कि भागीदारी प्रवेश समय नवा भागीदारना प्रवेश पछी जूना भागीदारोनुं नवुं नफा नुकसाननुं प्रमाण अने त्यागनुं प्रमाण केवी रीते जुदा जुदा संजोगोमां शोधवुं तेनी गणतरी आपणे करी हती। तो आजे आपणे हवे पागड़ीना मुद्दानी चर्चा करीशुं। तो मित्रों, आ अंगे जुदी जुदी अनेक विभावनाओ छे। एमां सौ प्रथम तो ज्यारे नवा भागीदार द्वारा खानगी रीते पागड़ी आपवामां आवे त्यारे, एटले के भागीदारनो प्रवेश थाय त्यारे नवो प्रवेशनार भागीदार जूना भागीदारोने खानगी रीते पागड़ी तरीकेनी कोईपण रकम आपी दे तो आवी रकमनी आपणे हिसाबी चोपड़े नोंध करता नथी। जूना भागीदारो એ પોતે આવી પાગડીની રકમ એમની રીતે લઈ લેતા હોય છે। હવે બીજો સંજોગ છે કે જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાગડીનું પ્રીમિયમ રોકડ કે અન્ય સ્વરૂપે લાવે ત્યારે કે નવો પ્રવેશનાર ભાગીદાર પાઘડીના પ્રીમિયમની રકમ રોકડ કે અન્ય સ્વરૂપે લાવે ત્યારે તેની હિસાબી ચોપડે નોંધ કરવી પડે છે। સૌ પહેલા તો પૂરેપૂરી પાઘડીની રકમ રોકડમાં લાવે તો તેની નોંધ કેવી રીતે થાય? તો એની નોંધ થાય રોકડ સ્વરૂપમાં લાવે ત્યારે ભાગીદાર પાઘડી રોકડ સ્વરૂપે લાવે ત્યારે રોકડ જે આવતી હોવાથી રોકડ કે બેંક ખાતે ઉધાર થાય તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થાય, એટલે કે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા। બાબતે જે માં લખીશું પાઘડી રોકડ સ્વરૂપે લાવ્યા તેની નો, હવે ઘણી વખત નવો પ્રવેશના ભાગીદાર પાઘડી રોકડ સ્વરૂપે પણ લાવે છે અથવા તો અન્ય સ્વરૂપે એટલે કે મિલકતો સ્વરૂપે લાવે છે। જમીન લાવે પાઘડી તરીકે, મકાન લાવે, યંત્રો લાવે, ફર્નિચર લાવે, કોઈ પણ મિલકત લાવે, વાહનો લાવે, તો આવા સંજોગોમાં પાઘડીની અમનો આ રીતે કરવામાં આવે અન્ય મિલકત ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા। હવે અન્ય મિલકતોમાં શું હોય? તો જમીન લાવ્યો હોય તો જમીન ખાતે ઉધાર, મકાન લાવ્યો તો મકાન ખાતે ઉધાર, ફર્નિચર લાવ્યો તો ફર્નિચર ખાતે ઉધાર, અન્ય કોઈ પણ સ્વરૂપે મિલકત લાવ્યો હોય તો તે સ્વરૂપની મિલકત ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા। બાજે પાઘડી મિલકત સ્વરૂપે લાવ્યા તેની નો, તો આ રીતે જે સ્વરૂપની મિલકત લાવ્યો હોય તે સ્વરૂપની મિલકત ખાતે ઉધાર કરી અને પાઘડી ખાતે જમા કરવામાં આવે છે। હવે આ બંને સંયુક્ત નોંધ કરવી હોય તો પણ થાય, ભાગીદાર પાઘડી રોકડ પણ લાવ્યો હોય ને મિલકત પણ લાવ્યો હોય તો રોકડ ખાતે ઉધાર જે મિલકત લાવ્યો હોય જે તે મિલકત ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે
खाते जमा। तो मित्रों आ रीते बागड़ी नी रकम ए नवो प्रवेशनार भागीदार ए जुदी जुदी अनेक रीते लावे छे। त्यार बाद आ बागड़ी नी रकम के बागड़ी नू जे प्रीमियम छे ए बागड़ी नू प्रीमियम जूना भागीदारों वच्चे त्यागना प्रमाण में वेचवामां आवे छे। बागड़ी नू प्रीमियम जूना भागीदारों वच्चे वेचता ये समय अमान था पागड़ी ना प्रीमियम खाते उधार उधार ते अनामती खाते ते बनामती खाते नीचेना जुदा जुदा संजोगों में थती पागड़ी की आम नोंध लखो।
विगत खाता नंबर उधार रकम जमा रकम
चौथा नो बीजो डाटा खाता उधार रकम जमा रकम। तो मित्रों बीजा दाखला नी रकम प्रमाणे आपणे दाखलो गणता ए अने बी एक पेढ़ीना भागीदारो छे। सी ने एक चतुर्थांश भागे पेढ़ी में दाखल कर्यो। सी मूड़ी पेटे 80,000 અને તેના ભાગની પાગડી પ્રમાણસર રોકડમાં લાવે છે। પેઢીની પાગડીનું મૂલ્યાંકન 1,00,000 કરવામાં આવે। મિત્રો અહીંયા એ સ્પષ્ટતા નથી કરી તમને કે કેટલા રૂપિયા એ લાવશે। અહીંયા ટોટલ પાગડીની રકમ આપેલી છે તો પાગડીની કુલ રકમ 1,00,000। નવી પાગડી 1,00,000। ए अने बी
2003 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, તેઓ સીને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. સી તેના ભાગની પાઘડી અને મૂડી પેટે અનુક્રમે 40,000, 60,000 રોકડા લાવે છે. સીના પ્રવેશ વખતે એ અને બીના બાકા સમયમાં પાઘડી 30,000 દર્શાવે છે. ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ 3:5:2 આપેલું છે. તો એના ગાડી આપણે સૌથી પહેલા તો આમોદ કરતા પહેલા ગણતરી કરવી જરૂરી છે. એ બીનું નફા નુકસાનનું પ્રમાણ Thank you.
त्यां सुधी तमे आनो अभ्यास व्यवस्थित रीते करशो।